नमस्कार मित्रों, स्वागत है तमारू मारी YouTube चैनल नी अंदर। मित्रों, राज्य परीक्षा बोर्ड गुजरात द्वारा स्पेशल एजुकेटर खास शिक्षक योग्यता कसोटी एटले के टेट वन छे मित्रों, एनु जाहेरनामु बहार पाडवामां आव्युं छे। तो आजना वीडियो नी अंदर आपणे वात करीशुं मित्रों के स्पेशल एजुकेटर एटले के जे खास शिक्षक योग्यता कसोटी वन छे मित्रों, एनी अंदर कई रीतना परीक्षानुं माळखुं रहेशे, क्यारे परीक्षा लेवामां आवशे अने कया उम्मेदवारो छे, એ આ એપ્લિકેશન છે મિત્રો, એની અંદર રજીસ્ટ્રેશન કરી શકશે અને મિત્રો કેટલી ફી રહેશે તમામ વિગતની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું। એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને તમામ વિગતની માહિતી છે નોટિફિકેશન સ્વરૂપે મળતી રહેશે। તો મિત્રો, વાત કરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી વન એટલે કે ટેટ વન છે મિત્રો, એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો આની અંદર આપણે વાત કરીએ તો શિક્ષણ વિભાગના અંદર જે દિવ્યાંગ બાળકો છે, જેમને સ્પેશિયલ બાળકો તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર મિત્રો 1-5 ની અંદર જે ખાસ પાસ શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે મિત્રો તમારે સ્પેશિયલ એજ્યુકેટરની જે એક્ઝામ છે મિત્રો એ પાસ કરવી જરૂરી છે। તો અહીંયા મિત્રો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 છે મિત્રો, એટલે જેને આપણે ટેટ 1 તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો, એની અહીંયા જાહેરનામું બહાર પાડ્યું છે। તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો જાહેરનામું છે મિત્રો 17 તારીખે બહાર પાડી દેવામાં આવ્યું છે અને મિત્રો 17 તારીખે વર્તમાન પત્રની અંદર પણ આપી દેવામાં આવ્યું છે। અહીંયા રજીસ્ટ્રેશનની વાત કરીએ મિત્રો તો તમે 23-2-2023 થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો અને એની લાસ્ટ ડેટ છે મિત્રો 9-3-2023 સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો। નેટ બેન્કિંગ દ્વારા છે મિત્રો, એના દ્વારા તમે ફી છે 23-2-2023 થી 13-3-2023 સુધી ભરી શકશો, એટલે કે મિત્રો અહીંયા તમને 4 દિવસ છે એક્સટેન્શન આપવામાં આવ્યું છે ફી ભરવા માટે। અને પરીક્ષાનો જે સંભવિત માર્ક છે મિત્રો એ તમને 1 મે 2023 ની અંદર કોઈ પણ એક તારીખ આપવામાં આવશે। આગળ વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાતની અંદર, તો અહીંયા મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો 1-5 ની અંદર સ્પેશિયલ ટીચર સ્પેશિયલ એજ્યુકેટર છે મિત્રો, CPHI SI MD SLD ID અને MR જે મિત્રો દિવ્યાંગતા છે મિત્રો એના માટે મિત્રો આ એક્ઝામ લેવામાં આવે છે। તો મિત્રો તમે છે મિત્રો સેકન્ડરી જે સર્ટિફિકેટ એક્ઝામિનેશન બોર્ડ છે મિત્રો એ પાસ કરેલો હોવો જરૂરી છે, સાથે સાથે મિત્રો તમે DED નો જે સ્પેશિયલ એજ્યુકેટર નો કોર્સ છે મિત્રો જે RCA માં એપ્રુવલ કરેલો હોય મિત્રો એ પાસ કરેલો હોવો જરૂરી છે। અહીંયા ખાસ નોંધવા જેવી બાબત છે મિત્રો, તમે જે DED નો જે કોર્સ કરેલો છે એ RCE દ્વારા મિત્રો એપ્રુવલ હોવો જરૂરી છે અને મિત્રો એનો RCC CCR નંબર પણ તમારી પાસે હોવો જરૂરી છે, અથવા તમે DLED નો જે કોર્સ છે મિત્રો એ પણ તમે કરેલો હોવો જરૂરી છે, જેને સર્ટિફિકેટ ઇન્ટ્રો ડિપ્લોમા તરીકે ઓળખવામાં આવે છે અને પણ મિત્રો RCE દ્વારા માન્ય હોવો જરૂરી છે। આટલે મિત્રો તમે યોગ્યતા ધરાવો છો તો તમે મિત્રો ટેટ 1 સ્પેશિયલ એજ્યુકેટર ફોર્મ માટે રજીસ્ટ્રેશન કરી શકશો। અહીંયા મિત્રો કસોટીના માર્કાની વાત કરીએ મિત્રો તો બહુવિકલ્પ સ્વરૂપને અહીંયા કસોટી રહેશે મિત્રો, વિવિધ હેતુલક્ષી કુલ 150 પ્રશ્નો રહેશે અને મિત્રો તેમની તમને સરંગ 90 મિનિટ આપવામાં આવશે। તમામ વિભાગો અને તેના પ્રશ્નો છે મિત્રો એ ફરજિયાત રહેશે, તમામ વિભાગોનો મિત્રો ફક્ત એક જ પેપર રહેશે અને પ્રશ્નપત્ર છે મિત્રો એનું માધ્યમ છે એ ગુજરાતી ભાષાની અંદર રહેશે। સૌથી પહેલા છે વિભાગ 1, એની અંદર મિત્રો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે મિત્રો એના વિશે મિત્રો પ્રશ્નો પૂછવામાં આવશે જે દિવ્યાંગ બાળકના આધારે રહે છે। અહીંયા 30 તમને બહુહેતુક પ્રશ્નો આપવામાં આવશે અને દરેકનો તમને 30 માર્ક્સ, એટલે કે દરેકનો 1 માર્ક્સ એમ ટોટલ 30 માર્ક્સ રહેશે। એની અંદર મિત્રો વાત કરીએ તો રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી અને ટીચર એપ્ટિટ્યુડ ડેટા એસ્પિરેશન છે મિત્રો એની બાબતોનો સમાવેશ કરવામાં આવશે। અહીંયા મિત્રો બાળ વિકાસના અને શિક્ષણના સિદ્ધાંતોનો 6-11 વર્ષના જે વયજૂથના બાળકો છે મિત્રો એના મેશનિંગ મનોવૈજ્ઞાનિક આધારિત પ્રશ્નો છે મિત્રો અહીંયા પૂછવામાં આવશે અને સંપૂર્ણ પ્રશ્નો છે મિત્રો એ દિવ્યાંગ બાળકોને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવશે। વિભાગ 2 અને 3 છે મિત્રો એ ભાષા 1 અને બીજું ભાષા 2 ગુજરાતી અને અંગ્રેજી વિભાગના રહેશે અને દરેકના મિત્રો 30-30 પ્રશ્નો પૂછ્યા છે અને કુલ ગીટ મિત્રો અહીંયા ટોટલ પ્રશ્નો છે એના માર્ક્સ અહીંયા મિત્રો 60 રહેશે। તો અહીંયા વાત કરીએ મિત્રો તો ભાષાકીય સજ્જતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગ વ્યવહાર અને આંતરક્રિયાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે જે મિત્રો ગુજરાતી ભાષાની અંદર રહેશે, જ્યારે ભાષા 2 છે મિત્રો એની અંદર અંગ્રેજી ભાષાના મૂળભૂત તત્વો પ્રત્યય અને અર્થગ્રહણની ક્ષમતાઓનું મિત્રો મૂલ્યાંકન કરવામાં આવશે। અહીંયા વિભાગ 4 રહેશે મિત્રો જે ગણિતના ટોટલ 30 પ્રશ્નો રહેશે અને દરેકનો મિત્રો કુલ 30 માર્ક્સ તમને અહીંયા આપવામાં આવશે। વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેના બાબતો અને પ્રોબ્લેમ સોલ્વિંગની જે એબિલિટી છે મિત્રો સમસ્યા ઉકેલ એના આધારો છે મિત્રો એ દિવ્યાંગ બાળકોને આધારિત રાખી અને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવશે। 5મા નંબરનો જે વિભાગ છે મિત્રો એ પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી એના પણ મિત્રો 30 પ્રશ્નો રહેશે અને એના પણ મિત્રો અહીંયા 30 માર્ક્સ આપવામાં આવશે, એટલે ટોટલ મિત્રો તમારું પ્રશ્નપત્ર છે સરંગ રહેશે, પરંતુ એના મિત્રો 5 વિભાગ રહેશે અને 5-5 વિભાગમાં 30-30 પ્રશ્નો રહેશે અને દરેકના મિત્રો તમને 30 માર્ક્સ રહેશે
એમ ટોટલ તમારું 150 માર્ક્સ નું પેપર રહેશે મિત્રો. ભૈયા મિત્રો આ કસોટી છે 1 થી 5 નો અભ્યાસક્રમ ને ધ્યાનમાં લેવાનો છે, પરંતુ મિત્રો કઠિનતાના મૂલ્યને ધ્યાનમાં રાખી અને મિત્રો અધ્યયન નિષ્પતિ માં મિત્રો દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્નો પૂછવામાં આવી રહેશે. અહીંયા મિત્રો દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે, કોઈ પણ અહીંયા મિત્રો તમને નકારાત્મક ગુણ આપવામાં આવશે નહીં. પ્રશ્નપત્રનો જે અભ્યાસક્રમ છે મિત્રો એ શિક્ષણ વિભાગ દ્વારા વખતોવખત જે ઠરાવ કરવામાં આવે છે એ મુજબનો રહેશે. આગળ વાત કરીએ મિત્રો તો પરીક્ષા ફી છે મિત્રો એસસી એસટી એસસી બીસી હેન્ડીકેપ અને જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે મિત્રો એમને 250 રૂપિયા ભરવાની રહેશે અને બાકીના જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને 350 રૂપિયા છે મિત્રો અલગ ભરવાના રહેશે. ઉપરથી મિત્રો તમે નેટ બેન્કિંગથી ભરો છો તો 350 રૂપિયા ઉપરાંત તમને સર્વિસ ચાર્જ પણ અલગથી આપવાનો રહેશે. સદર ફી છે મિત્રો એ તમારી ટેટ 1 ની ઓએમઆર સીટ છે મિત્રો એ પૂરતી જ છે, કોઈ પણ સંજોગની અંદર મિત્રો તમને ફી છે એ પરત મળવાપાત્ર રહેશે નહીં. ફી ભરવાની પદ્ધતિ છે મિત્રો એ તમે ઓનલાઈન ફી ભરી શકશો, તો મિત્રો એના માટે પણ આપણે અલગથી વિડીયો બનાવીશું કે કઈ રીતના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અને કઈ રીતના ફી ભરવી. અહીંયા મિત્રો ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવું એની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું મિત્રો તો એનો આપણે સ્પેશિયલ અલગથી વિડીયો બનાવીશું કે કઈ રીતના મિત્રો તમે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો. તો મિત્રો એના માટે તમારે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે રાજ્ય સરકારની sabexam.org એના ઉપર જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એના માટેનો આપણે સ્પેશિયલ અલગથી વિડીયો બનાવીશું, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશે તો એ વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. વંદે માતરમ, જય હિન્દ.